સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 87 દિવસો બાદ આજથી પ્રાથમિક શાળામાં ધોરણ 6-8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે, જેથી ક્લાસરૂમ, શાળાનું પ્રાંગણ અને શાળા તરફ જતા માર્ગો ચેતનવંતા બન્યા છે। જિલ્લામાં 1100 સરકારી અને 400 જેટલી ખાનગી પ્રાથમિક શાળામાં અંદાજિત કુલ 1,25,000 છાત્રો નોંધાયેલા છે। જો કે આજે પ્રથમ દિવસ અને વરસાદી માહોલ હોવાથી પાંખી હાજરી જોવા મળી હતી। છાત્રોએ હાજરી આપવી ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે, જેથી ઓનલાઈન શિક્ષણ કાર્ય સહિત હોમ લર્નિંગ ચાલુ રહેશે। વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના 50%ની મર્યાદામાં બેઠક વ્યવસ્થા રખાશે અને કોવિડ SOPનું પાલન કરવામાં આવે છે। રાજ્યમાં કોરોનાનો કેર ઓછો થતા આજથી ધોરણ 6-8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। શરૂ થયો ત્યારે સરકારે 9-12ના વર્ગો શરૂ કર્યા હતા, પરંતુ પહેલી લહેર ખૂબ જ ખતરનાક હતી, જેને લઈને સરકારે ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું હતું। જ્યારે સરકારે બીજી લહેર આવી ત્યારે ફરીથી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો, પણ પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક હોવાને લીધે સરકારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ રાખ્યો હતો। પરંતુ ધીરે ધીરે કોરોનાનો કેર ઘટી જતાં હાલમાં નહિવત કેસ રહેતા સરકારે ફરીથી ત્રીજી લહેર આવતા પહેલા આજથી ધોરણ 6-8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લે જિલ્લાની વિવિધ શાળાઓની અંદર બાળકોએ અભ્યાસ કરવા માટે પ્રવેશ કરતા ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા માંડ્યો। 2 વર્ષે શાળાઓ ચાલુ થતા બાળકોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી। મજા આવે, બધું ચારો બાજુ ફટાફટ બધી જગ્યાએ જવા દે।